નમસ્તે બાળમિત્રો, કેમ છો? મજામાં ને? હું રક્ષાબેન દવે ધોરણ 3 ગુજરાતીના વર્ગમાં હું આપનું સ્વાગત કરું છું. આપણે અગાઉ પાઠ 5માં ગીત, વાર્તા અને અલગ અલગ પ્રવૃત્તિની ચર્ચા કરી હતી. હવે આપણે પાઠ 6 બતક અને અથવા પણ હંસ આ પાઠની આપણે ચર્ચા કરીશું. આમાં પણ સરસ મજાનું સૌથી પહેલાં એક ગીત આવે છે, તો ગીત ગાવા બધા તૈયાર છો ને? તો ચાલો ત્યારે ગીત ગાઈએ. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાસું ઉતરશું, વહેતા જળમાં નાસું ઉતરશું, હરિયાળીમાં હરસું ફરશું, હરિયાળીમાં હરસું ફરશું, પંખી સાથે કલરવ કરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું, મોજાને મસ્તીથી મળશું. ગીત ગાવાની બધાને મજા આવી ને? તો ચાલો ત્યારે આપણે ગીતને સમજીએ. હવે એમાં એવું કહેવામાં આવે છે કે ઊંચા ઊંચા ડુંગર ચડશું. તો અમે તો ભલે નાના બાળક રહ્યા, પણ અમારી કલ્પનાઓ અને અમારી કામ કરવાની આવડત ખૂબ જ વધારે છે. એટલે અહીંયા કહે છે કે ઊંચા ઊંચા ડુંગર ચડશું. અમે તો ભલે નાના બાળક, પણ અમે ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું. એટલે કહે છે કે ભલે અમે ઊંડી ઊંડી ખીણ અમે ઉતરી ના શકતા હોય, પણ અમે ઉતરીશું. પછી કહે છે કે વહેતા જળમાં, કે જે વહેતું પાણી હોય છે એમાં નાહીશું અને તરીશું પણ ખરા. કે હરિયાળીમાં હરશું ફરશું. હરિયાળી એટલે કે અહીંયા લીલોત્રીની વાત કરવામાં આવી છે, કે જ્યાં ઘણા બધા ઝાડ હોય કે લીલોત્રી હોય એની વાત કરવામાં આવી છે. કે લીલોત્રીમાં અમને ખૂબ ગમે છે, ઝાડ ઉપર અમને ખૂબ ગમે છે. પંખી સાથે કલરવ કરશું, કે જેવી જ રીતે પંખીઓ પોતાનો અવાજ કરે છે, કલરવ કરે છે, એવી જ રીતે તમે અમે પણ એમની સાથે આ પંખીઓના અવાજ સાથે મળીને કરીશું. એટલે કહે છે કે મીઠા તડકે અમે ખૂબ મસ્તી કરવાના છે, કે મીઠો તડકો અમને ખૂબ ગમે છે. પછી છે રેતી. રેતીમાં એ લોકો રમવાની વાત કરવામાં આવે છે, કે જ્યારે આપણે રેતી જોઈએ છીએ તો કેવી સરકતી જાય છે, તો અહીંયા રેતીની પણ વાત કરવામાં આવી છે. પછી છે મોજાને મસ્તીમાં મળશું, કે જ્યારે આપણે દરિયાના મોજા જોઈએ છીએ એની અહીંયા વાત કરવામાં આવી છે, કે મોજાને મસ્તીથી મળશું. ભલે એ દરિયાના મોજા ખૂબ ઊંચા હોય, ભલે એ તોફાની હોય, પણ તેમની સાથે પણ અમે રમવા માટે તૈયાર છીએ. પછી તમને અહીંયા એક ચોપડીમાં એક ચિત્ર આપવામાં આવ્યું છે. એ ચિત્ર શાનું છે? કે આપણે જંગલ બુક જો પિક્ચર જોયું હોય તો આપણને ખ્યાલ આવશે કે એમાં ઘણા બધા પ્રાણીઓની વચ્ચે એક નાનકડો છોકરો, જે મોગલી હોય છે, એ પોતે રહેતો હોય છે. તો આ ચિત્ર જે જંગલ બુકની જે ચોપડી છે એની અંદરની જે વાર્તાઓ છે એમાંથી આ ચિત્ર લેવામાં આવ્યું છે. આપણે ગીતને સમજ્યા. હવે એક વાર્તા આવે છે, તો વાર્તા બધાને સાંભળવી ગમે છે ને? તો ચાલો ત્યારે આપણે વાર્તાનું નામ છે કદરૂપું બતકડું. હવે તેમાં શું આવે છે તે જોઈએ. કે અહીંયા એક બતકી હોય છે. એ બતકીએ શું કર્યું હોય છે? એક સુરક્ષિત જગ્યા હોય છે ત્યાં 4 ઈંડા મૂક્યા હોય છે. હવે જે આ બતકી છે એ પોતાના ઈંડાને સુરક્ષિત જગ્યાએ મૂકે છે, કે જ્યાં એ ઈંડાને તકલીફ ન પડે, કે કોઈ તેને નીચે પાડી ન દે, કે તેને તકલીફ ના કરે, એટલા માટે તે સુરક્ષિત જગ્યાએ મૂકે છે. આ બતકી તે ઈંડા ઉપર બેસે છે અને બચ્ચા ક્યારે આવે તેની રાહ જુએ છે. એટલામાં એક વખત એવું બને છે કે તેની નજર ઈંડા ઉપર પડે છે. એ ઈંડાને જોઈ અને વિચાર કરવા લાગે છે કે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5 ઈંડા મૂક્યા હતા. એટલે તે કહે છે, મનમાં કહે છે કે 4 હતા, ના 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 5 હતા. પછી પોતે ફરીથી બોલે છે કે હું કેવી ખરી માં છું, કે મારા 1 ઈંડાને, એટલે કે 5મા ઈંડાને પણ હું ભૂલી જાઉં છું. હવે એક દિવસ એવું બને છે કે તે પોતે પોતાના 5 ઈંડા ઉપર બેસી જાય છે અને પછી જુએ છે થોડા સમય પછી, તો એ દરેક ઈંડામાંથી એક નાનું નાનું બચ્ચું બહાર આવે છે. તો વારાફરતી 1 ઈંડું ફૂટે છે અને તેનામાંથી એક બચ્ચું આવે છે, અને વારાફરતી બીજું, ત્રીજું, એમ 4
ઈંડા ફૂટે છે અને તેમાંથી સરસ મજાના નાના નાના બચ્ચા આવે છે અને તેઓ ક્લક ક્લક કરતા ગીતો ગાવા લાગે છે. પણ જે પાંચમું ઈંડું હોય છે એ થોડું મોટું હોય છે, પણ તે સમય દરમિયાન ફૂટતું નથી. એટલે બતકી વિચારે છે કે આ ઈંડું તો મોટું છે અને તે પણ હવે ફૂટશે, તેની રાહ જુએ છે, પણ તે ફૂટતું નથી. અને પોતે મનમાં વિચાર કરે છે, આ ઈંડું મોટું છે અને તેમાંથી સરસ મજાનું સુંદર મારું બચ્ચું બહાર આવશે. બીજા દિવસે શું થાય છે કે જે આ મોટું ઈંડું હોય છે ને એ પણ સળવળે છે અને એના પર ફૂટવાનો અવાજ બતકીને આવે છે. એટલે બતકી જુએ છે, તેમાંથી જે બતક બહાર આવે છે તે કંઈક અલગ હોય છે અને તે મોટું હોય છે અને તે રાખોડી રંગનું હોય છે. એટલે તે મનમાં વિચાર છે કે આવું કેમ બન્યું હશે. ફરી પાછું કહે છે કે ભલે જે હોય તે જેવું છે તેવું છે કે મોટું છે કે ગમે તે હોય, પણ તે એ મારું બચ્ચું છે. હું મારા ચારે ચાર બચ્ચાની સાથે આ પાંચમા બચ્ચાને પણ તરતા શીખવીશ. થોડા સમય પછી બતકી પોતાના બધા જ બચ્ચાને લઈ અને પાણીમાં તરવા લઈ જાય છે. પણ જે પાંચમા બચ્ચાના પાંચમું બચ્ચું જે અલગ હોય છે અને એના જે બીજા ચાર બચ્ચાઓ હોય છે, એ ચાર બચ્ચા શું કરે છે, જે આ અલગ પડતું જે બચ્ચું હોય છે તેની સાથે અલગ પ્રકારનો વ્યવહાર કરે છે. જ્યારે તરવા લઈ જાય છે ત્યારે એ ચારે ચાર બચ્ચા આ બતકને ધક્કો મારે છે, ગંદુ પાણી ઉડાડે છે અને આવી જ રીતે તેને ન ગમતું હોય એવા પ્રકારનું એવો તેમની સાથે વર્તન કરે છે. હવે એની માતા છે, એ માતા કહે છે કે તમે આવું ન કરો. કે એક બચ્ચું કહે છે કે બતક તો કંઈ આવું હોય, એટલે તેને કહે છે કે તું તો સાવ કદરૂપું છે, તું તો સાવ વિચિત્ર છે. એટલે તેનું નામ પાડી દે છે કદરૂપું બતકડું. બધા એને કદરૂપું બતકડું કહીને ચીડવે છે. હવે આ બાજુ શું થાય છે, બધા જ બચ્ચા પોતાની માતાને કહે છે કે અમે આ અલગ બતકડા સાથે નહીં રમીએ નહીં તરીએ. તેમની માતા આ ચારે ચાર બચ્ચાને સમજાવે છે કે તમે આ મારું જ બચ્ચું છે, મારું જ સંતાન છે, તમે આવી રીતે તેને તરછોડી શકો નહીં. તમે કહો છો કે હું તેમની સાથે નહીં રમીએ, અમે તેમની સાથે નહીં રમીએ, તરીશું નહીં, તો એ કેમ ચાલશે. આ વાતનું બતકની જે માતા હોય છે એ માતાને ખૂબ દુઃખ થાય છે અને આ બાજુ જે કદરૂપું બતકડું હોય છે તેને પણ ખૂબ દુઃખ થાય છે. એટલે તે પોતે મનમાં વિચારે છે કે મારે અહીંથી ક્યાંક ચાલ્યા જવું જોઈએ. એ નક્કી કરે છે. પછી તે એ ઉડતું એક સરોવર પાસેથી બીજા સરોવર પાસે, બીજા સરોવર પાસેથી ત્રીજા સરોવર પાસે આવે છે. ત્યાં મરઘીના ટોળાને તે જુએ છે. એટલે ત્યાં એ ઉડતો ઉડતો બેસી જાય છે અને બોલે છે કે તમે બધા કેમ છો. ત્યારે એક વૃદ્ધ મરઘી હોય છે, તે પૂછે છે કે તું કોણ છે. ત્યારે બતકડું કહે છે કે હું બતકડું છું. એટલામાં વૃદ્ધ જે જુવાન છે એ મરઘું આવે છે અને પૂછે છે કે તું કોણ છે. ત્યારે એ બતકડું કહે છે કે હું બતકડું છું. એટલામાં એક જે ટોળું હોય છે એમાંથી એક મરઘી કહે છે કે તું તો કેવો વિચિત્ર છે, તું તો કેવો કદરૂપો છે, અને તું કહે છે કે હું બતકડું છું, હું બતકડું છું. બધા એને તિરસ્કાર કરે છે, તેને આ રીતે બોલાવે છે, તેને બહુ ખરાબ લાગે છે, તેને અગમતું નથી અને કહે છે કે તું અમારો મિત્ર કે દોસ્ત બની શકતો નથી, તું અહીંથી ચાલ્યો જા. એટલે એ ત્યાંથી ઉડતો ઉડતો ઘણી બધી જગ્યાએ જાય છે. ઘણી બધી જગ્યાએ તેને પૂછવામાં આવે છે ત્યારે એ કહે છે કે હું બતકડું છું, હું બતકડું છું. ત્યારે બધા એને કહે છે કે તું તો કેવો વિચિત્ર છે, તું તો કેવો કદરૂપો છે. એટલે બધા એને ધિક્કારે છે, જ્યાં જાય છે ત્યાં તેને કોઈ રહેવા દેતું નથી. એટલે એક ઉડતું ઉડતું એક જંગલ પાસે આવે છે. એ જંગલ પાસે ઉડતું ઉડતું આવે છે, ત્યાં એટલામાં વાવાઝોડું આવે છે. હવે વાવાઝોડાથી બચવા માટે તે આજુબાજુ જુએ છે. તો દૂર જુએ છે તો ત્યાં એને એક ઝૂંપડી દેખાય છે. ઝૂંપડી પાસે જઈ અને તે દરવાજો ખખડાવે છે. ત્યાં એ ઝૂંપડીમાં એક ડોશી રહેતા હોય છે. એટલે ડોશીને કહે છે કે બા, હું તમારી સાથે રહું, હું તમને મદદ કરીશ. એટલે ડોશીમાં કહે છે કે તું મને શું મદદ કરીશ.
એટલે કહે છે કે એ તો મદદ કરી શકે એમ હોતો નથી, પણ એ કહે છે તો ખરા પ્રયત્ન તો કરે છે. એટલે ડોશીમા કહે છે કે જ્યાં સુધી આ વાવાઝોડું છે ત્યાં સુધી તું અહીંયા રહી શકે છે. એટલે બતકડાને ખ્યાલ આવી ગયો કે મારે વાવાઝોડું બંધ થઈ જાય એટલે મારે અહીંયાથી દૂર ચાલ્યા જવું પડશે. વાવાઝોડું બંધ થઈ જાય છે અને પછી એક સરોવરથી બીજા સરોવર પાસે જવા જાય છે. ત્યાં એક ન સરસ મજાનું સુંદર સરોવર આવે છે. ત્યાં એ ઘણા બધા હંસોને જુએ છે. ત્યાં એ આવે છે અને મનમાં વિચારે છે કે અહીંયા મારા મિત્રો બની જશે. ત્યાં એક હંસ હોય છે, એ હંસ એ બતકડાને જુએ છે એટલે કહે છે કે તું ક્યાં ભૂલી પડી ગયું લાગે છે, તું અહીંયા રહી શકે છે. ત્યારે બતકડું કહે છે કે દૂર એક સરોવર છે, ત્યાં મારો પરિવાર રહે છે, તેથી હું અહીંયા રહીશ નહીં. ત્યારે બીજું હંસ છે, એ બીજું હંસ કહે છે કે તું અહીંયા રહી શકે છે, પણ તારે કોઈને હેરાન કરવાના નહીં. જેવી રીતે અમે બધા અહીંયા રહીએ છીએ એવી જ રીતે તારે અહીંયા રહેવાનું છે. હવે બતકડાને તો ખૂબ ગમવા લાગ્યું, તે અહીંયા રહેવા લાગ્યું. હવે એક વખત સરોવરના કિનારે બેઠું બેઠું તે પાંખો ફફડાવતું હોય છે. એટલામાં ત્યાં એક હંસ કન્યા આવે છે. એ હંસ કન્યા આવે છે અને ત્યાં બતકડાની સાથે વાત કરે છે અને કહે છે કે તું કેટલો સુંદર છે, તું મારો મિત્ર બનીશ. ત્યારે આ બતકડું તો કહે છે કે બધા તો મને કહે છે કે હું કેવું વિચિત્ર છું, હું કેવો કદરૂપો છું. એટલે તે એ જે હંસ કન્યા હોય છે એને કહે છે કે તું મારી મજાક કરે છે, બધા તો મને એવું કહે છે કે હું કદરૂપો છું અને વિચિત્ર છું. એટલે આ હંસ કન્યાની વાતચીત સાંભળી અને પોતે તો નીચું જોઈ લે છે, એને શરમ આવી જાય છે કે બધા મને આવું કહે છે અને આ હંસ કન્યા મને એવું કહે છે કે તું તો ખૂબ સુંદર છે. ફરીથી હંસ કન્યા કહે છે કે ભલે તને એવું લાગતું હોય કે તું કદરૂપો છે, પણ તું અહીંયા આ પાણીમાં તારું પ્રતિબિંબ જો, કે જેના આધારે તને ખ્યાલ આવશે કે આપણે બંને સરખા છીએ. ત્યારે જ્યાં બતકડું હોય છે એ બતકડું પાણીમાં પોતાનો પ્રતિબિંબ જુએ છે, ત્યારે એને ખરેખર ખ્યાલ આવે છે કે હું કેટલો સુંદર છું અને એને ખ્યાલ આવે છે કે હું અને આ હંસકન્યા બંને સરખા છીએ. અને એને પોતાને એવો પણ ખ્યાલ આવે છે કે બધા મને કદરૂપું બતકડું કેમ કહેતા હતા, કારણ કે હું બતકને જોયા એના કરતાં હું અલગ છું, જેથી કરીને બધા મને કદરૂપું બતકડું કહેતા હતા. હવે જ્યારે એને ખબર પડે છે કે હું બતકડું નથી પણ હું એક કોણ છું, રાજહંસ છું. સરસ મજાનો જે રાજહંસ હતો એ રાજહંસ એ હંસ કન્યાનો આભાર માને છે, કારણ કે એને સાચી હકીકતનું ભાન કરાવે છે. પછી જે રાજહંસ હોય છે અને જે હંસ કન્યા હોય છે એ બંને આકાશમાં ઉડી જાય છે. આપણે આ પાઠમાં ગીત અને વાર્તા જોઈ તો મને આશા છે કે ગીત અને વાર્તામાં તમને ખ્યાલ આવી ગયો હશે. તમારે પણ ઘરે આ ગીત અને વાર્તા વાંચવાની છે. જય જય.